વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય સોળ એક આખ્યાન કાવ્ય છે તો સુદામા શ્રી કૃષ્ણ દેવડે આ કાવ્યની અંદર સુદામા અને કૃષ્ણના મેળાપની વાત કરી છે તો આ પાઠની અંદર આપણે ભક્ત સુદામાને આલિંગનથી ભેટતા શ્રી કૃષ્ણનું ઉદાર નિર્દોષ અને મૈત્રી ધર્મને નિભાવતું એક ચરિત્રણ આકર્ષણ છે એની અંદર મૈત્રી ભાવનો સરસ એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય સોળ સુદામા દીઠિયા શ્રી કૃષ્ણ દેવ રે એનો પરિચય મેળવીએ તો કાવ્ય સોળ સુદામા દીઠિયા શ્રી કૃષ્ણ દેવરે આ કાવ્યના લેખકનો પરિચય આપણે મેળવશું તો સુદામા દીઠિયા શ્રી કૃષ્ણ દેવરે કાવ્યના કવિ એ પ્રેમાનંદ છે તો પ્રેમાનંદ એક માણભટ્ટ તરીકે ઓળખાય છે તો નામ શ્રી પ્રેમાનંદ તેમનો સમય ઈસવીસન સત્તરમી સદી અને વડોદરાની અંદર તેઓ વતની હતા કવિશ્રી પ્રેમાનંદ ઉત્તમ કથાકાર અને એક માણભટ્ટ હતા માણ ઉપર થાપ આપીને તેમણે કથાને પઠન ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ લોક સમુદાયમાં ગુંજતી કરી હતી તેમણે રામાયણ મહાભારત અને પુરાણોમાંથી કથા વસ્તુ લઈને તાત્કાલિક ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું જ રૂપ આપ્યું હતું ત્યાર પછી તેમણે ઓખાહરણ ચંદ્રહાસ ચંદ્રહાસ આખ્યાન અભિમાન્યુ આખ્યાન સુદામા ચરિત્ર કોરબાઈનું મામેરું નળાખ્યાન રણયજ્ઞ અને દસ સ્કંદ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને ગુજરાતી આખ્યાન કવિતાને તેમને સમૃદ્ધ કરી હતી તેમણે પાત્રાલેખન વર્ણન રસ નિરૂપણ અને ભાષાકર્મ એવામ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપદા સંપત્તિ બની રહે છે જેના કારણે આપણા પ્રજાકીય સંસ્કારોનું સચવાય રહ્યું છે ત્યાર પછી તેમને આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું નામ માન પામ્યું છે ભાગવતના દશમ સ્કંદમાં આવતી કથા પરથી કવિશ્રી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર ઉમેરણ કરીને આ રચેલું સુદામા ચરિત્ર એ જન મનોરંજન અને રસ નિષ્પત્તિનું સુંદર આખ્યાન કાવ્યની રચના કરેલી છે ત્યાર પછી તેમો આવતા સાતમા કડવા એટલે કે સુદામા દીઠ્યા શ્રી કૃષ્ણ દેવરેમાં ભગવાન શ્રી કૃષ્ણના વૈભવનું તેમના સખ્ય ભાવ અને આતિથ્ય ભાવનું સુંદર ચરિત્રણ કરેલું છે તેઓ હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યની કવિતા અને આ કાવ્યની સમજૂતી વિશે અભ્યાસ કરીશું તો કવિતા સુ ત્યાં સેજાએ અવિનાશ રે આઠો પટણાની જે રે રૂકમણી તળાશે પાય રે શ્રી વૃંદા ઢોળે રે તો આ કાવ્યની આપણે સમજૂતી જોઈશું તો સમજૂતી છે કે અવિનાશ એટલે કે કૃષ્ણ ભગવાન તો અવિનાશ્રી કૃષ્ણ પથારીમાં છે છે તેમની આઠ પાસે બેઠી શ્રી કૃષ્ણના પગ દબાવે છે અને શ્રી વૃંદા એમને પંખાથી પવન નાખે છે બીજી પંક્તિ જોઈએ ધર્યું ભદ્રાવતી નારી રે જમવંતીએ ગ્રહી જલ ધારી રે યશ કદમ સત્યા સેવે રે કાલિંદીતે અગર ઉવેખે રે એટલે અસ્કદમ એટલે કે કસ્તુરી ચંદનનો સુગંધીદાર લેપ હવે એની સમજૂતી જોઈશું કે એમની જે ત્રીજી પટરાણી ભદ્રાવતી છે તેને હાથમાં અરીસો પકડ્યો છે અને જાંબવંતીએ જળની એટલે કે પાણીની જારી લીધી છે ત્યાર પછી સત્યા નામની રાણી સુગંધી લેપ લગાડે છે અને કાલિંદી એ લેપ અગરના લેપને કાઢી નાખે છે આગળની પંક્તિ લક્ષ્મણા તંબોળને લાવે રે સત્યભામા બીડી ખવડાવે રે હરી પોઢ્યા ખાટ રે પાસે છે આઠ રે એટલે અહીંયા તંબોળ એટલે કે નાગરવેલનું પાન તો લક્ષ્મણા નામની રાણી એ તાંબુલ એટલે કે પાનનું બીડું લઈને આવે છે અને સત્યભામા કૃષ્ણને પાનનું બીડું ખવડાવે છે શ્રી હરિ હિંડોળા ખાટમાં સૂતા છે અને એમની પાસે આઠ પટણાણીઓ ચારે તરફ બેઠી છે બીજી સોલ શસ્ત્ર સામારે કો હંસ ગતિ ગજ ગામારે મૃગણેણી કોઈ ચકોરી રે કોઈ શ્યામ સબેલી કોઈ ગોરી રે શામલડી કોઈ ગોરી રે એટલે આ કાવ્ય પંક્તિમાં કવિ શું કહે છે કે બીજી સોળ હજાર સ્ત્રીઓ પણ ત્યાં છે કોઈ હંસની જેમ ચાલવાળી તો કોઈ હાથીની જેમ ધીમી મોહક ગતિથી ચાલનારી છે કોઈ હરણની આંખો જેવી તો કોઈ ચકોર જેવી તેજસ્વી આંખો ધરાવતી જોવા મળે છે કોઈ પટણાની રંગે શ્યામ છે તો કોઈ સુંદર રૂપાણી છે ત્યાર પછીની કાવ્ય પંક્તિ છે કો મુગદ્ધા બાળકિશોરી રે કોઈ શ્યામ સબીલી સોરી રે ખડકાવે કંક કંકણ મોરી રે ચપડા લે તે ચિત્ત ચોરી રે એટલે આ કાવ્ય પંક્તિમાં એક બાળકિશોરીની વાત કરી છે કે કોઈ મોહ પમાડે તેવી બાળકિશોરી છે તો કોઈ શ્યામ સબીલી જેવી ચંચળ હોશિયાર યુવતી છે તેઓ પોતાના હાથની બંગડીઓ ખખડાવી અને શ્રી કૃષ્ણનું ચિત્ત એટલે કે હૃદય એ ચોરી લે છે હરિ કો ચતુરા સંગત નાચે રે ત્યાં તેઓ રીઝવી સંગ સંગમ જાચે રે હરિ આગળ રહી ગુણ ગાતી રે વસ્ત્ર બિરાજે નાના ભાતી રે એટલે અહીંયા ચતુર ની સાથે નાચવાની વાત કરી છે તો કોઈ ચતુરા સ્ત્રી એ નાચે છે તો શ્રી કૃષ્ણને પ્રસન્ન કરી અને એમનો સ્નેહ પામવા પ્રેમ પામવા માટે આતુરતા છે આમ સૌ સ્ત્રીઓ શ્રી કૃષ્ણ આગળ રહીને એમના ગુણગાણ ગાય છે અને તે સૌ વિવિધ પ્રકારના વસ્ત્રોથી શોભી રહ્યા છે ચંગ મુગન ઉપંગ ગાજે રે શ્રી મંડળ વીણા ગાજે રે ગંધર્વી કળાકો કરતી રે ફટકે અંબર કર્મ ધરતી રે એટલે કે ચંગ મુગંગ જેવા વાજિંત્રો વગાડી રહ્યા છે શ્રી મંડળ વીણા પણ વાગી રહી છે સંગીતના સાધનો વાગી રહ્યા છે કોઈ શ્રી ગંધર્વની જેમ કળા કરે છે તો કોઈ ફટક અવાજ સાથે હાથમાં વસ્ત્ર પકડ્યું છે એમ નાચી રહી છે ચતુરા નવ ચૂકે ચાલ રે હિંડે મરલે મરમે જેમ મરાલ રે મેનકા ઉર્વશીની જોડ રે તેથી રિજ્યા રણસોડ રાય રે એટલે રણછોડ રાયને રિજવાની વાત કરી છે તો શું કહે છે ચતુર શ્રી ક્યારે પોતાની ચાલ ચૂકતી નથી તે હંસની જેમ સુપી રીતે ચાલે છે એટલે કે ધીમે ધીમે ચાલે છે તે સ્વર્ગની બે અપ્સારાઓ મેનકા અને ઉર્વશીની જેમ શોભી રહી છે તેથી તેને જોઈને અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન દેખાય છે એમ થઈ રહ્યો થઈ થઈ કાર રે રસમગ્ન છે વિશ્વધાર રે એવે દાસી ધાતી ધાતી રે તે નાથે પાસે બોલાવી રે નાથ એટલે કૃષ્ણ ભગવાન તો શું કહે છે નાચ નાચી રહ્યા છે આમ રીતે નાચ ગાન સરસ મજાનો થઈ રહ્યો છે જેને જોઈને વિશ્વના આધાર કૃષ્ણ ભગવાન એવા ભગવાન શ્રી કૃષ્ણ પટણાનીઓની સેવા ચાકરીમાં મગ્ન છે તલ્લીન છે એવામાં એક દાસી દોડતી આવે છે જેને શ્રી કૃષ્ણ પાસે બોલાવે છે અને સમાચાર લે છે બોલી સાહેલી શિષ નામી રે દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે ન હોય નારદજી રે ન હોય વશિષ્ઠ ને વામન દેવ રે એટલે શું કહે છે એ માથું નમાવીને અને ઋષિ મુનિઓની વાત કરે છે શ્રી કૃષ્ણ બોલાવેલી દાસીને એ નમાવીને વંદન કરે ને હે સ્વામી મહેલને દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે એટલું તો નક્કી જ છે કે નથી નારદજી કે નથી એ વશિષ્ઠ ઋષિ કે નથી એ વામદેવ ન હોય દુર્વાસા ને અગસ્ત રે મેં તો જોયા ઋષિ સમસ્ત રે ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે નથી લાવ્યો કોઈની પત્રી ડે એટલે આ ઋષિ વાત કરેલી છે શું કહે છે કે નથી એ કોઈ ઋષિ દુર્વાસા કે નથી અગસ્ત્ય ઋષિ પણ નથી કેમ કે મેં બધા જ ઋષિ મુનિઓને જોયા છે એટલે એ વિશ્વામિત્ર ઋષિ પણ નથી અને નથી અત્રી ઋષિ એ અને એ કોઈની પત્ર પણ કોઈનું ઓળખાણ પત્ર પણ લાવ્યો નથી

ટોળે વળીને એકઠા થયા છે જોઈએ છે તેને પ્રણામ કરીને કહ્યું મને વંદન કરીને કહ્યું અને કહે છે કે મારું નામ સુદામો છે જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે હે હે કરીને ઉઠ્યો સાંભળ્યા રે બાળ મારો બાળ નહીં સુદામો રે હું દુખિયાનો વિસામો રે શું કહે છે પોતાના આ બાળ મિત્રની નામ સાંભળતા જ શ્રી કૃષ્ણ ભગવાન એ ઊભા થાય છે શ્રીકૃષ્ણ જ્યારે દાસીના સમાચાર સાંભળે ત્યારે તેઓ તુરંત ઊભા થઈ જાય છે અને કહેવા લાગે છે કે તે મારો સ્નેહી મિત્ર સુદામો છે એ તો મારા જેવા દુખિયાનો વિસામો છે કે દુખિયાનો આશ્રયદાતા છે ઊઠી ધાયા જાદવ રાય રે મોજા ન પહેર્યા પાય રે પિતાંબર બોમ્બ ભરાય રે જઈ રૂકમણી ઊંચું સાય રે એટલે પોતાના મિત્રને મળવા માટે કેટલા બધા આતુર છે દોડે છે ત્યારે દાસીના સમાચાર સાંભળી જાદવરા એટલે કૃષ્ણ ભગવાન દોડ્યા તેમણે પગમાં મોજડી પણ પહેરેલી નથી દોડતા દોડતા તેમનું પિત્તાંબર પગમાં ભરાય છે એટલે રૂપમણી દોડીને તેને ઊંચું પકડી લે છે ત્યાર પછી તેઓ આનંદી ફૂલે ઘણું કાય રે હૃદયભાઈ શ્વાસ ન માય રે ડળી પડે વળી બેઠા થાય રે એક પલક તે જુગ વહી જાય રે આ મિત્રને મળવા માટે કેટલા બધા આતુર છે અને તેમને દોડવા દોડે છે કૃષ્ણ ઘણો બધો આનંદ થાય છે તેમના હૃદયમાં થાક એટલે શ્વાસ પણ સમાતો નથી એ દોડતા દોડતા પડી જાય છે અને ફરી પાછા ઊભા થાય છે જાણે શ્રી કૃષ્ણને એક પળ યુગ જેવી લાંબી લાગે છે કે કેટલા એ કેટલો બધો સમય મને લાગે છે એને મળવા માટે સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે પૂજા થાળ કરો સાવધાન રે આ હું ભોગું રાજ્ય શાસન રે તે તો એ બ્રાહ્મણનું પુણ્ય છે એટલે પોતાની આ સ્ત્રીઓને કહે છે શું કહે છે કે જતાં જતાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા પૂજાની સામગ્રી તૈયાર કરો એમની સ્વાક્તાવિક જે છે એ તૈયાર કરો આ હું જે દ્વારિકાનું રાજ્ય શાસન ભોગું છું ને એ તો આ બ્રાહ્મણના પુણ્યથી જ જે નમશે એના ચરણ ઝાલી રે તે સૌ પ્રેમ ઉજને વાલી રે તવ શ્રી સૌ પાસી ફરતી રે સામગ્રી પૂજાની કરતી રે શું કહે છે પોતાના આજે જે સોળ હજાર રાણીઓને કહે છે કે વળી જતા જતા ભગવાન શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણશ્રીઓને એમ પણ કહેતા ગયા કે જે સુદામાને નીચે નમીને પગે લાગશે એ મારી સૌથી વધારે વાલી થશે મને વધારે ખૂબ જ ગમવા લાગશે આ વાત સાંભળતા જ તે સૌ પટરાણીઓ પાસી પડે છે અને પૂજાની સામગ્રી તૈયાર કરવામાં લાગી જાય છે કહે મોહી મો વળી બાઈ રે કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે જેને હશે સામળિયા સુ સ્નેહ રે હશે કંદર કોટી તેનો દેહ રે એટલે એનું શરીર એ કેવું સરસ મજાનું હશે એટલે સુદામાની અંદર બધી સ્ત્રીઓ પટરાણીઓ અંદરો અંદર વાતો કરે છે શું કહે છે કે વળી સ્ત્રીઓ અંદરો અંદર પૂછે છે બહેન આપણા શ્રી કૃષ્ણના એ ભાઈ કેવા હશે આપણા કૃષ્ણ ભગવાન એ કેવા સરસ છે તો એમના ભાઈ પણ સારા હશે જેને સામળિયા સાથે સ્નેહ હશે એનું શરીર તો કરોડો કામદેવ જેવું રૂપાળું જ હશે લઈ પૂજાના ઉપહાર રે ઊભી રહી છે સોળ રે બાઈ લોચનનું સુખ લેજે રે આજ દિયરનું દર્શન કે જે રેલોચન એટલે જોવાનું શું કહે છે કે હે સોળ હજાર સ્ત્રીઓ પૂજાની સામગ્રી લઈને એમના સ્વાગત માટે ઊભી છે અને અંદરો અંદર વાત કરે છે બહેન આજે દિયરના આપણે દર્શન કરીએ અને એમને જોવાનો આનંદ લઈએ કે આ કૃષ્ણ ભગવાનના ભાઈ એ કેવા સુંદર રૂપાળા લાગે છે સુખજી કહે સાંભળ રે સાંભળ રાય રે સાંભળીઓજી મળવાને જાય રે છબીલોજી છૂટી ચાલે રે દોટ મૂકી તે દિન દયાલ રે આમાં સુખદેવજી એક ગુરુ છે અને પોતાના શિષ્યને કહે છે કે સુખદી કહે છે હે રાજા સાંભળ સાંભળીયોજી સુદામાને મળવા માટે દોડે છે સબીલાજી ઝડપથી ચાલી રહ્યા છે પછી તો શ્રી કૃષ્ણ દોટ જ મૂકી છે અને દોડવા લાગે છે સુદામા દીઠ્યા શ્રી કૃષ્ણ દેવ રે સુત્યા આંસુ શ્રાવણ નેવરે જુએ કૌતુક ચારે વર્ણરે ક્યાં આ વિપ્રવને ક્યાં સણતરે એટલે કે અસરણ એટલે કે જેને ધરનાર એટલે કૃષ્ણ ભગવાન અને સુદામાની વાત કરી છે શ્રી કૃષ્ણએ સુદામાને જોતા જ શ્રાવણમાં જેમ ધોધમાર વરસાદ પડે છે તેમ તેની આંખોમાંથી પણ આશુ વહેવા લાગે છે એટલે બંને એને જોઈને એ રડવા લાગે છે આ જોઈને જ્યારે ને આશ્ચર્ય નવાઈ લાગે છે કે આ બ્રાહ્મણ અને કે આ શરણ આપનાર કૃષ્ણ ભગવાન છે આ કેવી છે જોઈએ દેવ વિમાન ચડ્યા રે પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે ઋષિજી લીધા હૈડા હાથે રે શું કરે છે કે આ દ્રશ્ય એ ભગવાન પણ ઉપરના સ્વર્ગના લોકો પણ જોઈએ છે દેવો પણ વિમાનમાં બેસીને અને આ દ્રશ્ય જોઈ રહ્યા છે શ્રી કૃષ્ણ સુદામાને પગે લાગે છે સુદામાએ શ્રી હરિને હાથ પકડીને ઊભા કર્યા શ્રી કૃષ્ણ સુદામાને હૈયા સાથે એટલે કે બંને જોઈને નવાઈ લાગે છે ભુજ બંધન પ્રેમ આલિંગ નવ છૂટે રે પછી મુખ અન્યો અન્યોને જોઈએ એકબીજાને જોઈએ છે હરિના આંસુ ઋષિજી લુએ છે ભગવાનના જે આંસુ છે એ ખુદ સુદામા બ્રાહ્મણ એ લુએ છે બંને મિત્રોની એકબીજાની પીઠ પાછળ પોતાના હાથ પીડાવીને ઘાટ પ્રેમથી ભેટ્યા કરે છે પછી તેઓ પરસ્પર એકબીજાનું મુખ જોઈ રહ્યા છે સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણના આંસુ લૂછે છે પાત્ર ઉલાડી લીધું રે દાસત્વ દયાળજીએ કીધું રે તમે પાવન કીધું આ ગામ રે હવે પવિત્ર કરો મમ ધામ રે કૃષ્ણ ભગવાન એ સુદામાને હાથની આ વાત કરે છે એમની પાસે જે પાત્ર હોય છે શ્રી કૃષ્ણએ સુદામાના હાથમાંથી તુંબીપાત્ર ઉલાડીને લઈ લીધું અને પોતાના મિત્ર પ્રત્યે દાસવત્વ ભાવ બતાવતા કહ્યું તમે આ ગામ પાવન કર્યું છે હવે આ મારું મહેલ પણ પાવન કરો મારું રાજમહેલ તમારા પક્ષથી પાવન કરો જોઈ હાસ કરે સૌ નારી રે આ શ્રી મિત્રાચારી રે ઘણું વોકા બોલી સત્યભામા રે આ શું ફૂટડા મિત્ર દુસામા મારે આવા કેવા સુદામાં સત્યભામા એ આ કૃષ્ણ ભગવાનની ખૂબ વાલી રાણી હતી એને કટાક્ષમાં કહ્યું બંને મિત્રોની સંવાદ સાંભળતા જ મહેલમાં સ્વાગત માટે ઉભેલી સ્ત્રીઓ અંદર હસ્યા કરે છે અને એકબીજાને સૌ જોઈને કહેવા લાગે છે શું કહે છે આ કેવી સરસ મિત્રાચારી છે ત્યાં જ સત્યભામાં કટાક્ષમાં બોલે છે આ તે કેવા રૂપાળા છે એટલે કૃષ્ણ ભગવાન અને આ મિત્ર સુદામાં એક એવા કદ રૂપા છે હરી આને શું અને શું ભલી નાનપણની માયા રે ભલી જોવા સરખી જોડી રે હરીને સાંધો અને આને રાખોડી રે શું કહે છે સત્યભામા કટાક્ષમાં કે શ્રી હરિ આમને મળવા શું જોઈને દોડ્યા હશે આ તો ખરી બાળપણની કે માયા કહેવાય મિત્રતા કહેવાય આ તો ખરી જોવા જેવી કે બંનેની જોડી છે કેમ બંનેની જોડી છે કરે આ હરિએ તો સુગંધી ભર્યો લેપ લગાડ્યો છે જ્યારે આને તો શરીર ઉપર ભસ્મનો લેપ લગાડ્યો છે કે કેવો લાગે છે જો બાળક બહાર નિસરશે તો તો જોઈને કાકાને સરસે રે તબ બોલ્યા રૂકમણી રાણી રે તમે બોલો છો શું જાણી રે એ રૂકમણી રાણી એ સત્યભામાને સમજાવે છે શું કહે છે જો કોઈ બાળક એ બહાર નીકળશે તો આ સુદામા એટલે કે કાકાને જોઈને જરૂર ડરી જશે અને આ સાંભળીને રાણી રૂકમણી બોલ્યા તમે શું જાણીને અને આવું બોલો છો કેમ એટલે શું બોલો શું બોલો છો વિસ્મે થઈ હરિભક્તને ઓળખો નહીં બેસાડ્યા મિત્રને સસ્યા ઉપર ઢોળેવાય હરિ ઊભા રહ્યા એટલે શું કહે છે કૃષ્ણ ભગવાન એ પોતાના મિત્રને સ્વાગત કરે છે તમે આમ નવાઈ પામીને આવું શું બોલો છો તમે હરિભક્તને ઓળખતા નથી આ તો ભક્ત કહેવાય એટલે શ્રી કૃષ્ણ મિત્ર સુદામાને પોતાની પથારી પર બેસાડીને અને પોતે ઊભા રહી અને એમને પંખાથી પવન નાખે છે વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યના લેખક પરિચય આ સોરી કવિ પરિચય એટલે કે પ્રેમાનંદી સરસ મજાની વાત કરી ત્યાર પછી કૃષ્ણ ભગવાન અને સુદામાની સરસ મજાની વાત કરી એમ બંનેનો જે મેળાપ એ કેવો સરસ મજાનો પ્રસંગ સુદામા એ દ્વારકીના રાજા અને કૃષ્ણ ભગવાન એ દ્વારકાના રાજા જ્યારે સુદામા એ એક ગરીબ બ્રાહ્મણ સત આ બંનેની જે મિત્રતા છે સમારતા સમાચાર સાંભળતા જ કૃષ્ણ ભગવાન કેવા દોડી જાય છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ પોતે દ્વારિકાનો રાજા છે એ પણ ભૂલ શ્રી કૃષ્ણ ભગવાન એ જે દ્વારિકાના રાજા છે એ ભૂલીને અને આ બાળ સખા એવા કૃષ્ણ ભગવાનને મળવા માટે જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની અંદર આપણે મૈત્રી ભાવનું ઉદાહરણ સરસ મજાનું જોવા મળે છે આપણે એક કહેવત છે કે મિત્ર તેઓ શોધવો એ ઢાલ સરીકો હોય સુખમાં પા સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય તો આ દોડી જાય છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ જે દ્વારિકાના રાજા છે એ ભૂલીને અને આ બાળ સખા એવા કૃષ્ણ ભગવાનને મળવા માટે જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની અંદર આપણે મૈત્રી ભાવનું ઉદાહરણ સરસ મજાનું જોવા મળે છે આપણે એક કહેવત છે કે મિત્ર તેઓ શોધવો એ ઢાલ સરીકો હોય સુખમ પા સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય તો આ મિત્રતાનો મહિમા એ કાવ્યની અંદર આપણને સરસ મજાનો જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની અંદર આપણે સરસ મજાની સમજૂતી અને આ કાવ્યનો પરિચય મેળવ્યો હવે આપણે આ નેક્સ્ટ વિડીયોમાં આ કાવ્યની અંદર એનો અભ્યાસ અને શ્રદ્ધા સોલ્વ કરાવીશું થેન્ક યુ